રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ કુકામેળીની જે અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને ડીસા શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટે આજે ધાનેરા બંધ પાડવામાં આવ્યું હતું જ્યારે ડીસામાં વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ રાજસ્થાનના જયપુર ખાતે બપોરના સમયે રાષ્ટ્રીય રાજપૂત કણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની અસામાજિક તત્વો દ્વારા પોતાના જ નિવાસસ્થાની ગોળી મારી હત્યા કરવામાં આવી આ સમગ્ર ઘટનામાં સુખદેવસિંહ ગોગામેડીનું અવસાન થયું તેમના અવસાનને લઈ રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર વિવિધ સંગઠનો દ્વારા હત્યારાઓને એન્કાઉન્ટર અને ફાંસીની સજા થાય તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લામાં પણ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલે ધાનેરા અને ડીસામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં ધાનેરા અને સુખદેવસિંહના હત્યારાઓને એન્કાઉન્ટર કરવામાં આવે તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આજે ધાનેરા બંધ પાડવામાં આવ્યું જેમાં તમામ સમાજના લોકો જોડાયા હતા ધાનેરા નાયબ ક કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી તો બીજી તરફ આજે સુખદેવસિંહ ગોગામેડીના સમર્થનમાં ડીસા ખાતે પણ વિવિધ સંગઠનો દ્વારા ડીસાના સાઈબાબા મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ આ રેલીમાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો જોડાયા હતા તાત્કાલિક ધોરણે રાજસ્થાન સરકાર દ્વારા સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરનાર આરોપીઓને એન્કાઉન્ટર કરવામાં આવે તેવી માંગ સાથે આજે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું જેમાં આગામી સમયમાં રાજસ્થાન સરકાર દ્વારા હત્યારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેની જવાબદારી રાજસ્થાન સરકારની રહેશે થોડા દિવસ પહેલાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહજી ગોગામેડીની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના સંધાને આરોપીઓ દ્વારા એક મળવાના બાને એમના ઘરમાં પ્રવેશીને અને દગાની રીતે એમને મારવામાં આવ્યા છે એ બહુ નિંદનીય વસ્તુ છે સુખદેવસિંહ એક એવા વ્યક્તિ હતા જે અઢારે સમાજને સાથે લઈને હિન્દુત્વ માટે રાત દિવસ ગુજરાત રાજસ્થાન એવા એક પ્રદેશમાં નહીં પણ આખા ભારત વર્ષ માટે કામ કરતા હતા અને એમની હત્યા આજે અઢારે સમાજને દુઃખની લાગણી અનુભવી રહી છે આજ રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ડીસા હિન્દુ યુવા સંગઠન બીજા વગેરે અનેક સંગઠનો દ્વારા અમને સપોર્ટ આપીને આજની રેલી નીકાળવામાં આવી એ એસડીએમ સાહેબને એમનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં અમારી તો એક જ માંગ છે કે હત્યામાં જેટલા આરોપી સંડોવાયેલા હોય એમને ઇન્કાઉન્ટર કરવામાં આવે એમને તરતથી તરત જો ઇન્કાઉન્ટર સરકાર નહીં કરે તો રાજપૂત સમાજ ક્યારે પણ શાંત બેસશે નહીં અને એની સરકારે ખાસ નોંધ લેવી અને આજ આગામી સમયમાં આને આંદોલન અત્યારે તો એમને રાજસ્થાન સરકાર અમને સારા સપોર્ટ આપેલો છે એમની પાંચ છ માંગો અમારા સમ સમાજની સમજૂતી થયેલી છે માંગોમાં એમને એનઆઈએને તપાસ આપેલી છે સમાજને બાહેધરી પણ આપી છે કે એમનું એન્કાઉન્ટર કે ફાંસીની બેમાંથી એક સજા થશે અને પરિવારને પોલીસ રક્ષણ પણ આપેલું છે અને પરિવારમાંથી એકને સરકારી નોકરી પણ આપશે અને જો માંગોમાં કંઈ નહીં સંતોષ આવ્યું તો રાજપૂત સમાજ ક્યારે પણ શાંતિથી નહીં બેસે જય ભવાની જય શ્રીરામ થોડા દિવસો અગાઉ અમારા રાષ્ટ્રીય રાજપૂત કણી સેનાના મુખ્યા જે ગણાતા સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે જયપુરની અંદર તેમના નિવાસસ્થાને નિવાસસ્થાનની અંદર ઘરમાં ઘૂસીને જે શૂટરોએ જેમના ઘરમાં ઘૂસીને ગોળીબાર કરીને એમને હત્યા કરી એમની એના સંદર્ભે આજે ડીસાની અંદર ડીસા શહેરની અંદર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કનિક હિન્દુ યુવા સંગઠન રાજપૂત સમાજ રાજપૂત યુવા સંગઠન યુવા સતી સેના અને અઢારે આલમના લોકો સાથે મળીને રેલી સાથે એસટી કચેરી સાથે કચેરીમાં આવેદનપત્રો પાઠવી આપ્યું છે અને માંગણી કરી છે કે આવા આરોપીઓને સ સજા નહીં પણ એન્કાઉન્ટર કરવા જોઈએ અમને જેલમાં બેસાડીને રોટલા ન ખાવા જોઈએ સરકાર પાસે અમે એટલી માંગણી કરીએ છીએ કે આવાને કડકમાં કડક સજા કરે આવાને શૂટ શૂટ એન્ડ સાઉન્ડના ઓર્ડર કરી દેવા જોઈએ